જય ગુરુદેવ. અમારી ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીય જનોને પ્રણામ. સૂક્ષ્મીકરણ અને ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ ભાગ 1, ચોથી શક્તિનો અભિનવ ઉદ્ભવ. 3 શક્તિઓની પ્રભુતા અને મહત્તા સર્વવિદિત છે. પહેલું બળ, બુદ્ધિબળ, તેમાં વિજ્ઞાન, સાહિત્ય અને કલા પણ સામેલ છે. બીજું શાસન સત્તા, તેની અંતર્ગત છે વ્યવસ્થા, સુરક્ષા અને તત્સંબંધી સાધન અને અધિકારી. ત્રીજું છે ધનશક્તિ, જેમાં ઉદ્યોગ, વ્યવસાય, પોતાનો સંગ્રહ અને બેંક વગેરેને સામેલ કરવામાં આવે છે. જોવામાં આવે છે કે આ ત્રણેયના સહારે નાના મોટા, સારા ખરાબ બધા કામ સંપન્ન થાય છે. પ્રગતિ અને અવગતિનું શ્રેય આ 3 શક્તિઓને મળે છે. સરસ્વતી, લક્ષ્મી, કાલી રૂપમાં તેની પૂજા થાય છે. જનસાધારણની ઈચ્છા, અભિલાષા તેને પ્રાપ્ત કરવામાં આતુર અને સંલગ્ન રહે છે. એમાંથી જેની પાસે જેટલો અંશ આવી જાય છે તે એટલો જ ગૌરવવાંત, યશસ્વી અનુભવ કરે છે. મોટાઈની આ 3 કસોટીઓ અત્યારે બનેલી છે, તેના સહારે તે ઘણું બધું ખરીદી શકે છે, જે ઈચ્છાનુકો સુવિધા સાધન પ્રાપ્ત કરવા માટે જરૂરી ગણાય છે. નવયુગના અવતરણમાં હવે 4th શક્તિનો ઉદય થશે, જે આજે પણ કોઈ પણ પ્રકારે ક્યાંક ક્યાંક જીવિત તો છે, પરંતુ તેનું વર્ચસ્વ ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક જ જોવા મળે છે. તેની દુર્બળતા અથવા ન્યૂનતાને કારણે અનેકાનેક વિકૃતિઓ ઉગી ગઈ છે. તેમણે જળકુંભીની જેમ જળાશયોને પોતાના પ્રભાવથી ઢાંકીને વાતાવરણને અવાંછનીયતાઓથી ભરી દીધું છે. આ 4th શક્તિનું નામ છે પ્રખર પ્રતિભા. સામાન્ય પ્રતિભા તો બુદ્ધિશાળી કારીગરો, વ્યવસ્થાપકો અને પુરુષાર્થીઓમાં પણ જોઈ શકાય છે. તેના સહારે તેઓ પ્રચુર સંપદા કમાય છે, યશસ્વી બને છે અને મિત્રો ઘેરી વળે છે. આતંક ઉત્પન્ન કરવો પણ તેને સહારે સંભવ થાય છે. છુપા અપરાધોની એક મોટી શૃંખલા પણ ચાલે છે. આવી સામાન્ય પ્રતિભાવથી સંપન્ન અનેક વ્યક્તિ જોવામાં આવે છે અને તેની શક્તિ ઉપર મોટાઈનો સરંજામ એકત્રિત કરે છે. તત્કાળ તેને હુંડીની જેમ વટાવી નાખવામાં આવે છે. સારા પગાર પર અધિકારી સ્તરનું લાભદાયક કામ એને મળી જાય છે, પરંતુ પ્રખર પ્રતિભાની વાત તેનાથી સર્વથા જુદી છે. અહીં પ્રખરતાનું તાત્પર્ય આદર્શવાદી ઉત્કૃષ્ટતાથી ગણવામાં આવે છે. સર્જન અને સમર્પિત સંત આ પ્રકારના હોય છે. કર્તવ્ય ક્ષેત્રમાં તેઓ સૈનિકો જેવા અનુશાસનનું પાલન કરે છે. દેવ માનવ એમને કહે છે ઓજસ્વી, તેજસ્વી, મનસ્વી, વર્ચસ્વી, મહામાનવ, યુગ પુરુષ વગેરે નામોથી પણ આ સ્તરના લોકોનું સ્મરણ કરવામાં આવે છે, જેમાં વિશેષતા ઉચ્ચસ્તરીય ભાવ સંવેદનાઓની હોય છે. શ્રદ્ધા, પ્રજ્ઞા અને નિષ્ઠા જેવા તત્વ તેમનામાં જોવા મળે છે. સામાન્ય પ્રતિભાશાળી માત્ર ધન, યશ અને મોટાઈનો પોતાના સ્વયંનો હેતુ પૂરો કરતા રહે છે. જેને જેટલી સફળતા મળી જાય છે તે પોતાને એટલો જ મોટો માને છે. લોકો પણ તેનાથી પ્રભાવિત થાય છે. કંઈક મેળવવાની ઈચ્છાથી અનેક ચાંપલૂસો તેની પાછળ ફરે છે. નારાજ થાય તો તેઓ અહિત પણ કરી શકે છે. એટલા માટે કેટલાય તેના દબાણમાં આવી જાય છે અને ઈચ્છા ન હોવા છતાં પણ સહયોગ આપે છે. આ સામાન્ય પ્રતિભાનું વિવેચન છે. જય ગુરુદેવ.